બાળકો આપણે ભાગ એકમાં કાવ્યની સમજૂતી મેળવી અને આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે પ્રાર્થના ગીત હવે વાલી મિત્રો તમને એક સલાહ છે કે જૂના પાઠ્યપુસ્તક અને નવા પાઠ્યપુસ્તક મુજબ અભ્યાસના પ્રશ્નોમાં થોડા ઘણા ફેરફારો હશે તો તે મુજબ બાળકો પાસે તૈયારી કરાવી તો અત્યારે અભ્યાસ આપણે હવે ચાલુ કરીએ તો અભ્યાસમાં પ્રશ્ન એકમાં છે આ કાવ્ય કોને સંબોધીને લખાયેલું છે તો આ કાવ્ય હિંદ માતાને સંબોધીને લખાયેલું છે હિન્દ માતા બીજું સવાલ છે હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે તો હિન્દ માતા સંતાનોનું પોષણ સારું ખાન પાન આપીને કરે છે ત્રીજો સવાલ છે આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયેલો છે તો આ કાવ્યમાં આપણે તમામ દેશવાસીઓએ પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે રહેવું જોઈએ એવો ભાવ રજૂ થયેલો છે હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે પ્રશ્ન એક તો પે એક એનો પહેલો તો ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે તો આપણે આગળ કવિતામાં જોઈ ગયા ને કે ભારતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી પારસી શીખ જૈન તેમજ બુદ્ધ આ ધર્મ પાળતી પ્રજા વસે છે બીજો સવાલ છે કે ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે તો એક માતાની જેમ ભારત માતા એના સૌ સંતાનોનું પોષણ કરે છે ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે તેથી ભારત ભૂમિને કવિ માતા તરીકે સંબોધે છે ભેદભાવ વિના સરખો પ્રેમ આપે તેથી તેને માતા તરીકે સંબોધે છે ખબર પડી હવે આગળ જઈએ ત્રીજો સવાલ ભારતમાં વસ્તી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે તો ભારતમાં વસ્તી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીં અલગ અલગ ધર્મ પાળતી પ્રજા વસે છે એ સૌની માતા એક જ છે એટલે કે હિંદ માતા અને આ માતા એક હોય તો એ માતાના તમામ સંતાનો પણ એક જ સમાન હોય માટે અહીં કોઈ ઊંચ નથી કે કોઈ નીચ નથી હવે ચોથો સવાલ કે ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ભારત માતાના સંતાનો છેલ્લે જ્ઞાત છે છેલ્લે એ પ્રાર્થના કરે છે કે નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલીને એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહે તેમજ એકબીજાને મદદ કરે એવી પ્રાર્થના કરે છે એટલે કે કાવ્યની છેલ્લી બે પંક્તિ છે ને એ એનો મુખ્ય સાર છે હવે પ્રશ્ન બે માગ્યા મુજબ વિગતો લખો તેમાં આપણે એક કોષ્ટક છે એ કોષ્ટકની અંદર ધર્મનું નામ પહેલું આપ્યું છે પછી છે ધર્મગુરુ પછી છે ધર્મગ્રંથ પછી છે ધર્મ સ્થાન પછી છે ધર્મ પ્રતિક અને પછી છે મુખ્ય તહેવારો અને ધર્મનું નામ એટલે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અને તે બધાના ધર્મગુરુ કોણ એનો ધર્મગ્રંથ કયો એનું ધર્મસ્થાન કયું એનું ધર્મ પ્રતિક કહ્યું અને એના મુખ્ય તહેવારો કયો તો હું પહેલું તમને કહું છું કે હિન્દુ તો એના ધર્મગુરુ આદિશંકરાચાર્ય છે હવે ધર્મગ્રંથ કયો શ્રીમદ ભાગવદ્ ગીતા આપણે રામાયણ મહાભારત આપણે કહીએ ને એ બધા આપણા ધર્મગ્રંથો છે ત્યાર પછી જે ધર્મસ્થાન એ કહ્યું તો કે મંદિર હવે એમનું પ્રતિક કયું છે આપણું હિન્દુ ધર્મનું તો ઓમ અને સ્વસ્તિક અને એમાં મુખ્ય તહેવારો આપણા કયા છે તો કે દિવાળી હોળી નવરાત્રી એવા અન્ય ઘણા તહેવારો છે તે તો તમને ખબર જ હશે ત્યાર પછી જે મુસ્લિમ એના ધર્મગુરુ કોણ છે મોહમ્મદ પૈગમવાર એના ધર્મગ્રંથ કયો તો કે કુરાન ધર્મસ્થાન કયું મસ્જિદ અને એનું ધર્મ પ્રતિક કયું છે ચાંદ તમને ખબર છે ને ચાંદ તમે એનો ધ્વજમાં ચાંદ હોય છે તમને ખ્યાલ હશે તો એ ચાંદ અને એનું મુખ્ય તહેવાર કયો છે રમઝાન અને બકરી ઈદ બીજું છે ત્રીજું છે શીખ એ છે ગુરુ નાનક એ ધર્મગુરુ છે એમના એમનો ગ્રંથ કયો છે તો કે ગુરુ ગ્રંથ સાહેબ એમનું ધર્મ સ્થાન કયું છે ગુરુદ્વાર અને એમનું ધર્મ પ્રતિક શું છે એક ઓમકાર એ તમે તમે જ્યારે ગુરુદ્વારામાં જુઓ ને ગુરુદ્વારા જોજો તપાસ કર જો જાઓ તો ત્યાં એમનું પ્રતિક દોરેલું જ હશે અને એમની તહેવાર કયો છે બૈસાખી અને ખ્રિસ્તી તો ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ કોણ ઈસુ ખ્રિસ્ત ત્યાર પછી એનો ગ્રંથ કયો બાઇબલ અને ધર્મસ્થાન દેવળ ચર્ચ આપણે કહીએ છીએ અંગ્રેજીમાં અને એમનું છે ક્રોસ અને એમનો તહેવાર કયો છે ક્રિસમસ આ રીતે તમારે બાકીની બધી વિગતો છે પારસી જૈન બૌદ્ધ એ જાતે હોમવર્કમાં કરી લેવી હવે પ્રશ્ન ત્રણ તો એમના વિરોધાર્થી શબ્દો જે કોષ્ટકમાંથી તમારે શોધવાના છે તો પહેલું છે જ્ઞાની તો જ્ઞાનીનું અજ્ઞાની થાય એ તમારે કોષ્ટકમાં વચ્ચે જ આપેલું છે જોજો તમે તપાસી લેજો નિરોગી એનું શું થાય રોગી તવંગર એનું ગરીબ ઉચ્ચ એનું નીચ સમાન અસમાન સાક્ષર એનું થાય નિરક્ષર હવે છે પ્રશ્ન ચાર અધૂરી પંક્તિઓ પૂર્ણ કરો હવે પોષો તમે ત્યાંથી શરૂ કરવાનું અને સંતાન સૌ તમારા એટલે પોષો તમે સહુને શુભ ખાન પાન શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા એવી રીતે તમારે કવિતા ચોપડીમાં આપેલી જ છે અને તે પ્રમાણે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની બીજું છે સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઊંચે નીચે કોઈ સંતાન સૌ તમારા એ પણ તમારે કરી લેવી હવે પ્રશ્ન પાંચ છે વિવિધતામાં એકતા વિશે તમારે આઠ દસ વાક્ય લખવાના છે તો એના વિશે આપણે જોઈએ તો વિવિધતા એટલે કે અન્ય લોકો શીખ હિન્દ શીખ પછી હિન્દુ આ બધા અન્ય વિવિધતા એમાં એકતા રહેલી છે તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે દેશમાં જુદા જુદા પ્રદેશો છે જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકો છે એ ધરોમાં વિવિધતા કઈ કઈ છે તો પહેરવેશની ધર્મની ભાષાની રીત રિવાજની આવા જુદા જુદા એવી વિવિધતા છે છતાંય બધા દેશવાસીઓ કેવા છે એક છે સંપત્તિ અને સહકારથી રહે છે લોકોમાં પરસ્પર પ્રેમ છે તેમજ ભાઈચારાની ભાવના છે પરદેશીઓના અનેક આક્રમણ થયા છતાં પણ આપણે ભારતીય છીએ એવી ભાવના અખંડિત રહી છે આપણે સૌ ભારત માતાના જ સંતાનો છીએ તેથી એકબીજાને મદદ કરીએ છીએ એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ અને સામાજિક પ્રસંગોમાં સહભાગી થઈએ છીએ આ રીતે વિવિધતા આપણી વિશેષતા બની ગઈ છે અને રાષ્ટ્રીય એકતાએ આપણું ગૌરવ છે આ રીતે દસ વાક્યો તમારે લખવાના અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે